नमस्कार विद्यार्थी भाई बहनों, फरी थी एक बार सीपी एजुकेशन चैनल में हूँ चिराग सर आप सबनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे धोरण 12 नी अंदर चैप्टर नंबर 5 में चुंबकत्व अने द्रव्य चाली रह्यु छे, एना लेक्चर नंबर 2 में आज आपणे शीखवाना छे गज्य चुंबक अने चुंबकीय क्षेत्र रेखाओनी लाक्षणिकताओ। बे टॉपिक आपणे शीखवाना छे। दोस्तों, घणा बधा विद्यार्थीओ एवुं माने छे के ज्यारे चेप्टर चालू थाय त्यारे विडियो जोता नथी, कंई लखता नथी, एमने एम होय छे के हजी तो प्रस्तावना छे, पहेलो टॉपिक छे, बीजो टॉपिक छे, आवा टॉपिको जल्दी पूछाय नहीं, तो ए ब्रह्मा छे एवुं मानजो। कारण के आ बेजिक ज नहीं आवडे त्यां सुधी एमने कंई ज आवडशे नहीं, आखा चेप्टरमां कंई तकलीफ कंई ज आवडवा नथी, कंई ज खबर पड़वा नथी। માટે પેલા બેઝિક આવડશે તો જ તમને વધુ આવડશે, ને કશું નહીં આવડે, એ ખાસ ધ્યાન રાખજો। તો જો દોસ્તો આપણે જોઈએ ગજ્ય ચુંબક, એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ, ગજ્ય ચુંબક ની માહિતી આપણે મેળવવાના છીએ। આપણે દોસ્તો અહીંયા લખેલું છે કે એક નાનો ગજ્ય ચુંબક લઈએ, એક ગજ્યા ચુંબક પર કાચ મૂકેલો છે, કાચ છે, એક કાચ પર ગજ્ય ચુંબક છે, કાચ પર મૂકેલો એના ઉપર લોખંડની ભૂકી પથરાઈ દે છે, લોખંડની જે ભૂકી હોય ઓકે એના ઉપર શું કરી દઈએ છે, પથરાઈ દઈએ છે, આમ ભભરાઈએ છે, ત્યારે આપણને શું થાય છે, તો ભાત જોવા મળે છે, એક ભાત જોવા મળે ઓકે। કેવી ભાત છે દોસ્તો, તો એ તમારી ટેક્સ્ટબુક ની અંદર, મેં અહીંયા દોરી નથી પણ તમારા ટેક્સ્ટબુક ની અંદર એ ભાત બતાવેલી છે આકૃતિ સ્વરૂપે, આપ જોઈ શકો છો ઓકે। તો એ ભાત જોવા મળે છે, તો આ ભાત શું દર્શાવે છે એની આપણે માહિતી મેળવવાના છે। તો પહેલા નંબરનો પોઈન્ટ છે કે જેમ વિદ્યુત ડાયપોલ, દોસ્તો આપણે શીખી ગયા વિદ્યુત ડાયપોલ કયા ચેપ્ટરમાં આવ્યું, બીજામાં નહીં યાર, પહેલા ચેપ્ટરમાં આવ્યું વિદ્યુત ડાયપોલ। તો જે વિદ્યુત ડાયપોલ ની અંદર શું હતું, તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, તો વિદ્યુત ડાયપોલ ની જેમ ધન અને ઋણ વિદ્યુત ભારોની જેમ ચુંબક ને પણ શું સાબિત થયું, તો ચુંબક ના પણ બે ધ્રુવો હોય છે ઓકે। અને તેથી ગજ્ય ચુંબક એ શું દર્શાવતો, જે વિદ્યુત ડાયપોલ છે એમ અહીંયા ચુંબકીય ડાયપોલ દર્શાવે છે, જેમ આપણે વિદ્યુત ડાયપોલ ભણ્યા હતા દોસ્તો એમ અહીંયા ચુંબકીય ડાયપોલ દર્શાવે છે। હવે દોસ્તો આપણે શીખ્યા કે ગજ્ય ચુંબકને પણ બે ધ્રુવ હોય છે, તો એમાંનો જે એક ધ્રુવ છે જેને આપણે ઉત્તર ધ્રુવ કહીશું, આ શીખી ગયા છીએ લાસ્ટ લેક્ચરમાં, તો પણ ફરીથી જોઈએ કે એમાંનો એક ધ્રુવને ઉત્તર ધ્રુવ કહીશું અને બીજો ધ્રુવ છે ને દક્ષિણ ધ્રુવ કહીશું। ઉત્તર ધ્રુવ એટલે નોર્થ, એના ઉપરથી એન લખી શકાય, અને દક્ષિણ ધ્રુવ એટલે સાઉથ, અને એના ઉપરથી એફ લખી શકીએ, ક્લિયર। બીજા નંબરનો ટોપ પોઈન્ટ છે, બીજા નંબરનો પોઈન્ટ શું કહે છે, જો દોસ્તો કે ગજ્યા ચુંબકને મુક્ત રીતે લટકાવતા, લાસ્ટ ટાઈમ શીખ્યા હતા દોસ્તો આવું કે ગજ્યા ચુંબકને મુક્ત રીતે લટકાવો તો પૃથ્વીનો જે ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ ગોઠવાય છે। આપણને ખબર છે દોસ્તો કે જ્યારે ગજ્ય ચુંબક છે એને તમે મુક્ત રીતે લટકાવી દો અને પછી એ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ ગોઠવાઈ જશે ઓકે। દોસ્તો આ કોની વાત ચાલે છે, આપણે તો ગજ્ય ચુંબકની વાત ચાલે છે, ક્લિયર। અને ત્રીજા નંબરનો ટોપિક છે લોખંડની ભૂકી જે ભાત મળે છે, આવી જ ભાત વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની આસપાસ પણ જોવા મળે છે। વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ હોય, ધોરણ 10 ની અંદર આવતું તો સોલેનોઇડ ઓકે, અને આ ચેપ્ટરમાં પણ આવશે, અને ચોથા ચેપ્ટરમાં તો ઓલરેડી સોલેનોઇડ વિશે શીખી ગયા ઓકે। તો સોલેનોઇડ જે સોલેનોઇડ ની આસપાસ પણ આવી વાત તમને જોવા મળે છે, ક્લિયર દોસ્તો। તો આ તો ગજ્યા ચુંબકની એક ટૂંકી સમજ છે કે કેવી વાત મળે છે, આ વાત શું દર્શાવે છે એની ટૂંકી સમજ આપણે મેળવી લીધી, કે જે આપણે જનરલ નોલેજ તરીકે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય। ત્યારબાદ વાત કરીએ સેકન્ડ પોર્શન એટલે કે સેકન્ડ ટોપિકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, જેમ આપણે દોસ્તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ ભણ્યા હતા, યાદ કરો ઓકે। તો એ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓની જેવી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પણ લાક્ષણિકતાઓ છે, ટોટલ 4 લાક્ષણિકતાઓ છે દોસ્તો, પરીક્ષામાં બહુ જ પૂછાય છે, આઈએમપી, વીઆઈપી, મોસ્ટ આઈએમપી, એમએમપી, જે કરવું એ કરી નાખજો, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય, ઘણો પૂછાય છે। એમાં પહેલા નંબરની લાક્ષણિકતા કેવી છે જો, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળા રચે છે,
ચુંબકીય ક્ષેત્ર કા શું કરે છે સતત બંધ ગાળા રચે છે આગળ લખ્યું તેમાં વિદ્યુત ડાયપોલ જીવ નથી ક્યું કે જીવ જેમાં ક્ષેત્ર રેખાઓ આપણને ખબર છે ધન વિદ્યુત ભારથી શરૂ થાય અને ઋણ વિદ્યુત ભારમાં પ્રવેશ એટલે ધન વિદ્યુત ભારથી ઉદ્ભવે સોરી માય મિસ્ટેક ધન વિદ્યુત ભારથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભારમાં પ્રવેશે તો અહીંયા એ જ રીતે ધન વિદ્યુત ભારથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભારમાં પ્રવેશે આ કોની વાત છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત છે ઓકે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ સતત બંધ ગાળા રચે છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો તમને ખબર છે દોસ્તો અનંત સુધી ફેલાય છે અનંત સુધી ફેલાય છે ખબર છે ને ઓકે બીજા નંબરનો ટોપિક છે પોઈન્ટ છે કે ક્ષેત્ર રેખા ઉપર કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક ક્ષેત્ર રેખા છે એના કોઈ બિંદુએ જે દોરેલ સ્પર્શક છે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી ની શું બતાવશે તો દિશા બતાવશે ઓકે દાખલા તરીકે આ રીતે છે અહીંથી આમ સ્પર્શક દોરો આ રીતે તો એ ચુંબકીય ક્ષેત્ર આગળ જે અહીંયા સ્પર્શક દોરવામાં આવે સ્પર્શક શું બતાવશે બી ની દિશા બતાવે છે ક્લિયર દોસ્તો ચલો ત્રીજા નંબરનો પોઈન્ટ શું કહે છે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એ બી ની શું બતાવશે તો તીવ્રતા દર્શાવે છે જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા દોસ્તો વધારે હોય એમ બી નું મૂલ્ય કેવું હોય તો વધુ હોય અને જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય એમ બી નું મૂલ્ય કેવું હોય ઓછી દાખલા તરીકે ક્ષેત્ર રેખાઓ એકમ ક્ષેત્રફળમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ વધારે હોય તો બી નું મૂલ્ય કેવું થઈ જાય પ્રબળ થઈ જાય ક્ષેત્ર રેખાઓ ઓછી હોય તો બી નું મૂલ્ય કેવું થઈ જશે ઓછું થઈ જશે ક્લિયર ચોથા નંબરનો પોઈન્ટ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપિ એકબીજાને છેદતી નથી જેમ વિદ્યુત ક્ષેત્ર રેખામાં હતું બે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે પણ ના છેદે એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપિ એકબીજાને છેદતી નથી કારણ કે જો તેઓ છેદે તો ચુંબકીય ક્ષેત્રના છેદન બિંદુ પાસે જ અનન્ય ન હોય શું લખ્યું છે ધ્યાનથી જો દોસ્તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી કારણ કે જો તેઓ છેદે તો ચુંબકીય ક્ષેત્રના છેદન બિંદુ પાસે જ અનન્ય ન હોય અનન્ય એટલે એક અને માત્ર એક દોસ્તો દાખલા તરીકે જો આ બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એમ માનો આ બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાને એમ માનો છેદે છે તો છેદે આમ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદે જ નહીં પણ આ તો ખાલી તમને બતાવું છું એક્ઝામ્પલ કે જો છેદે અહીંયા તો એના પાછળ સ્પર્શક બે મળે જો દોસ્તો અહીંયા તો એ તો દિશા બે બતાવે ને તો એવું તો શક્ય જ નથી કે દાખલા તરીકે દિશા તો એક જ હોય બે દિશા તો શક્ય નથી તો અહીંયા જે સ્પર્શક બિંદુ મળે છે એમાંથી જે છેદન બિંદુ પાસે લખ્યું છે કે અનન્ય ન હોય અનન્ય એટલે એક અને માત્ર એક જ એક અને માત્ર એક જ એટલે યાદ રાખવાનું છે દોસ્તો ચુંબકીય ક્ષેત્ર એકબીજાને છેદે નહીં અને જો છેદે તો ચુંબકીય ક્ષેત્રના છેદન બિંદુ પાસે અનન્ય ન હોય અનન્ય હોય નહીં અનન્ય એટલે એક અને માત્ર એક ના હોય ઓકે દોસ્તો તો આપણે ગજ્ય ચુંબક અને ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ શીખ્યા જે પરીક્ષાની દ્રષ્ટિએ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ ખૂબ જ અગત્યની કહી શકાય ચલો આપણે ફરીથી રિવિઝન કરી નાખીએ કે પહેલા નંબરની લાક્ષણિકતા શું કહે છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળા રચે છે જે વિદ્યુત ડાયપોલ જેવું નથી કે જેમાં ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભારમાં પ્રવેશતી હોય અથવા અનંત સુધી ફેલાયેલી હોય બીજા નંબરે ક્ષેત્ર રેખા ઉપર કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી ની શું બતાવશે દિશા દર્શાવે છે ત્રીજા નંબરે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ બી ની તીવ્રતા દર્શાવે જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે એટલું બી નું મૂલ્ય વધુ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી એટલું બી નું મૂલ્ય શું થઈ જાય ઓછું થઈ જાય અને ચોથા નંબરે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદાપી છેદતી નથી જો છેદે તો છેદન બિંદુ પાસે અનન્ય હોય નહીં ઓકે દોસ્તો તો આ વાત કરી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા ભણી ગયા છીએ સેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે અને ગજ્ય ચુંબક વિશેની માહિતી મેળવી છે હવે દોસ્તો પાંચમો ચેપ્ટર છે પહેલા ચેપ્ટરને જોડે જ છે આમ એના રિલેટેડ આવતું હોય એવું
કાકા કાકી માસા માસી મામા મામી એમ જેમ રિલેશન આવતું હોય એમ અહીંયા એવું જ છે એના રિલેશન વાળું છે એના રિલેટેડ ચેપ્ટર છે તો તમને પહેલો ચેપ્ટર જો આવડતો છે ને દોસ્તો તો પાંચમું ચેપ્ટર ફટાફટ આવડશે અને જો પહેલું ચેપ્ટર નહીં આવડે તો પાંચમું ચેપ્ટર જલ્દી નહીં આવડે પછી ગોખવું પડે તો બેટર છે કે તમે પહેલું ચેપ્ટર પણ જોઈ લો પહેલા આ ચેપ્ટર ભણતા પહેલા પહેલું ચેપ્ટર ખાસ એક એક વખત પુનરાવર્તન કરી લો આવડે જ છે તમને મને ખબર છે પણ તો પણ છતાં પહેલું ચેપ્ટર એક વખત જોઈ લો અને ત્યારબાદ આ પાંચમું ચેપ્ટર જોતા જો જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જેવી આવી હતી એવી ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ હોય છે આવું તો ઘણું બધું આવવાનું છે ઓકે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું અત્યારે આ લેક્ચર પૂરતું આટલે જ આપણે રાખીશું ઓકે તમને જાણ કરી દઉં દોસ્તો કે સીપી એજ્યુકેશન રવિવારે અને સોમવારે રક્ષાબંધન હોવાના કારણે વિડીયો મૂકવાના નથી અમે સીપી એજ્યુકેશનમાં વિડીયો મૂકવાના નથી ઓકે તો બે દિવસ આપણે હોલિડે રાખશું અને મંગળવારથી કન્ટિન્યુ પાછા આપણે વિડીયો મૂકવાના છીએ ઓકે તો આજે ચાલ્યું છે દોસ્તો તૈયાર કરી દેજો અને બધાને હેપી રક્ષાબંધન તમારો દિવસ શુભ રહે અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો જોડે પણ સબસ્ક્રાઇબ કરાવી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ઓકે દોસ્તો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો